આ બધું કંઈ જ મારું નથી. નીરજે વિલમાં કલમ લખી છે કે આ બધું પૌલમી ઠાકરને આપવાનું. હવે તું જ કે મારી પાસે શું છે, શું છે મારી પાસે? ફિક્સ ડિપોઝિટ, બંગલો, ગાડી, પૈસો, બધું પૌલમીનું છે. ખરેખર સાચું કહું છું જગલા, સાચું કહું છું. નીરજે નીરજે માત્ર મારો ઉપયોગ કર્યો છે, એણે મને ક્યારેય પ્રેમ નથી કર્યો. હા, પત્ની બનાવી છે, પણ પત્નીનું સ્થાન ક્યારેય નથી આપ્યું. એણે મારી સાથે લગ્ન કર્યા હતા માત્ર એક કારણે, કારણ કે એના દાદાને હું ખૂબ વાલી હતી, અને એના દાદાની શરત હતી કે જો એ મારી સાથે લગ્ન કરે તો જ એના કરોડોની મિલકત મળે. એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું છે, એણે મને ફસાવી છે. એટલે મેડમ, એ ડાબોડી તમને ચાહતો જ નહોતો? ચાહવું જગલા, આપણે જ્યારે વસ્તુને ચાહીએ છીએ, વાપરવાને બદલે ચાહીએ છીએ, અને જ્યારે વ્યક્તિને ચાહવાને બદલે વાપરીએ છીએ ને, ત્યારે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. કોઈને પણ ચાહવું એ તો નીરજના બંધારણમાં જ નહોતું. એને મન જિંદગી એક રમત હતી, સફળતા એટલે બીજાને નિષ્ફળ બનાવવાની કરામત, અને સુખી થવું એટલે બીજાને દુઃખી કરવાની આવડત. ચકલે એણે મને રીમાવી છે, સંતાપી છે, મારી છે, હળદૂત કરી છે, અને આ બધું ચૂપચાપ એટલા માટે સહન કરતી હતી. ખબર છે તને એનું કારણ? કારણ કે મારી મા હંમેશા કહેતી હતી કે સુખ ક્યારે એકલી ન માણતી અને દુઃખ ક્યારે કોઈને કહેતી નહીં. સમજી ગયો, બધું બહાર થી રંગીન, બાકી અંદર બધું બગડી ગયેલું, બધું બગડી ગયેલું. અને જે કઈ નીરજમાં ખૂટતું હતું એ બધું મેં તારામાં જોયું. જેટલા જિંદગીમાં મહત્વનું બનવું એ બહુ સારું છે, પણ સારા બનવું એ વધારે મહત્વનું છે. અને મને, અરે તું તો દુનિયાને પચાવી ગયો છે. પચાવી નથી ગયો મેડમ, હું તો વાગોળી રહ્યો છું, વાગોળી, બીજું કાંઈ નહીં. ચાલ એ બધી વાત છોડ. જો હવે બધાને વિશ્વાસ આવી ગયો છે ને, ઇવન ડોક્ટરે પણ માની લીધું છે કે તું જ નીરજ છે. હા, એટલે હવે 21મીની સાંજની આપણે રાહ જોવાની છે. બસ એક વખત આપણને બધી મિલકત મળી જાય ને પછી કોઈ પ્રોબ્લેમ. પણ ચકલા એક વાત તું મને પ્રોમિસ આપ કે આ બધું મળી જતા તું મને છોડી તો નહીં દે ને, દગો તો નહીં આપે ને? કદે નહીં મેડમ, કદે નહીં, કદે નહીં. તમને નથી લાગતું આ ડાચું જોઈને? નથી લાગતું, વિશ્વાસ નથી મારા પર? હા છે કે નહીં? હા, મને એ ગમ્યો, મને એ ગમ્યું. હા, દુનિયામાં આવી રીતે કોઈ ભરોસો રાખે ને મારી પર, મને બહુ. જા 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 જા, કમાન કમાન કમાન, સાલે 5 લાખ ઓછા, જા જા 5 લાખ ઓછા. અરે ના જગલા, સાચું કહું તો હું તને 5 લાખ વધારવાની હતી, હું તને 30 લાખ આપવાની હતી. સાચે ચિંતા નહીં કર, અરે હવે આપણા હાથમાં પૈસા આવી જ જશે, હવે કોણ રોકવાનું? બસ હવે આપણે રાહ જોવાની છે 21મી તારીખ. અટાણે કોણ? હું જઉં છું. હું જઉં છું.
बी केयरफुल हाँ आई एम वेरी केयरफुल आई एम वेरी केयरफुल क्या छे पेलो हरम जादो क्या छे क, 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 तमे नीरज नीरज जवेरी ने शोधु छु हूँ हाँ पर तमे तमे हूँ हाबिद हाबिद हसनाबाद वाला हाँ पर नहीं 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 आजो અહીંયા બેઠો છે હે તું અહીંયા બેઠો છે સાલા મારે શું અહીંયા બેસું એમાં શું એક મિનિટ પણ તમે કોણ છો અને નીરજ આ તારા ફ્રેન્ડ છે આઈ એમ સોરી મેં તમને ઓળખ્યા નહીં પહેલા કોઈ દિવસ જોયા નથી ને એટલે ક્યાંથી જુઓ વધારે સમય તો હું અંડરગ્રાઉન્ડ હોઉં છું અને હું અંડરગ્રાઉન્ડ હોઉં છું ત્યારે તું શું અહીંયા બૈરાઓ સાથે ગુલછાડા ઉડાવે છે મોડું સંભાળને વાત કર મારી વાઇફ છે પ્લીઝ તમે બેસો ને બેસો એટલે ક્યાં બેસે ક્યાં બેસે આ ચીટર ને લીધે હું પૂરેપૂરો પાણીમાં ઉતરી ગયો છું તમને ખબર છે ભાભીજી ત્યાં તો સારું થયું તમે મળી ગયા ભાભીજી તારી આ વાઇફ ને વાત કરવામાં કઈ વાંધો નથી ને વાત શું છે અરે વાત શું છે જુ અહીંયા પોલીસ પાછળ પડી છે અરે આ પોલીસ ને કેટલા પણ રોટલા નાખો ને તોય સાલા ભસ્યા તો કરે જ કૂતરાની જાત પોલીસ અરે બબુ ચકની માફક બેઠો છે છું બોલ ને બોલ ને અને તારી આ વાઇફ રિલાયબલ છે કે નહીં અરે પણ વાત શું છે અરે તું ઇન્ડિયામાં છે એ વાત જાણીને હું ખાસ દુબઈ થી અહીંયા આવ્યો ચાર ચાર દિવસ થી તને શોધું છું પણ તારો આજે પત્તો લાગ્યો આલે આ મારું કાર્ડ છે હોટલ હિલટ્રોન માં ઉતર્યો છું રૂમ નંબર 403 યાદ રાખજે હા શ્યોર 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 ખીચામાં નાખ તમે ચા હા ચા ચા પીસ હું ચા પીસ એક કામ કરો ભાભીજી ચામાં એટલી સાકર નાખજો ને કે ચમચી ઊભી રહે હા મેં ખડી ચમચ કી ચાય પીતા હું સમજે આપ એટલી વાત ધ્યાન રાખજે ખરાબ માણસ તરીકે જન્મવું એ આપણા હાથમાં નથી હોતું એક અકસ્માત હોય છે પણ ખરાબ માણસ તરીકે મરવું એ આપણા જ હાથમાં હોય છે બોલ તારે કેવી રીતે મરવું છે નીરજ મારા ગળા પર આજે પ્લીઝ પ્લીઝ મેં કર્યું છે શું હજી મને પૂછે છે મેં કર્યું છે શું નીરજ મને મારા પૈસા આપી દે નહીતર તને ખબર છે ને આ રમકડું સતત મારી પાસે 24 કલાક હોય છે આ સાચી છે હજી હજી નાટક કરે છે તું પૈસા એટલે કયા પૈસા પણ મારા પૈસા નીરજ મારા 20 લાખ રૂપિયા મને મારા પૈસા નીરજ જલ્દી આપી દે નહીતર હું દુબઈ જવાનો જ નથી અહીંયા જ રહીશ અને તારી આસપાસ સતત ફરતો રહીશ બાજની જેમ તારી ઉપર નજર રાખીશ સમજ્યો મેં કર્યું છે શું અને ક્યાંથી લાવું એટલા બધા પૈસા હું ક્યાંથી લાવું એટલે વાપરી નાખ્યા 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા તે હા અરે ખુદાના કરમથી તને આટલી સારી બૈરી મળી છે ને તો 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા નીરજ હાબીતભાઈ તમે મારી સાથે વાત કરો મેં તમારી બધી વાત સાંભળી છે મારી સાથે વાત કરો ભાભી રહેને દો ને એ અમારા આપસકા મામલે આપસકા નહીં આમાં મારો પણ સવાલ છે કારણ કે હું એમની પત્ની છું તમે એમનો ડર રાખ્યા વગર મને કોને શું વાત છે કહી દો હા કહી દે ને મારા બાપનું શું જાય કહી દે નીરજ ભાભી હું અને નીરજ દુબઈ થી અહીંયા ઇન્ડિયામાં સોનાની સ્મગલિંગ કરીએ છીએ નીરજ 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 હા અને અમારા એક કન્સાઇનમેન્ટમાં જે મારા ભાગના 20 લાખ રૂપિયા હતા ને એ મેં આને આપેલા આ તમારા હસબન્ડને સાલો લઈને 2 મહિના સુધી ક્યાં ગુલ થઈ ગયો મને ખબર જ ન પડી અરે ભાભી આ માણસને મેં ધંધો શીખવાડ્યો એને લાઈન શીખવાડી અને પછી એને અંતે મને પરિણામ શું આપ્યું મારી સ્પીડમાં ખંજર ફૂકી ગયો અરે પણ મેં શું કર્યું છે હજી તું મને પૂછે છે મેં શું કર્યું છે અમિતભાઈ તમે ચિંતા નહીં કરો તમારા પૈસા તમને થોડા દિવસમાં મળી જશે મને બસ 15-20 દિવસની મોહલત આપો પ્લીઝ 15 દિવસમાં પૈસા નહીં મળે તો મળી જશે મેં તમને કહ્યું ને કે તમારા પૈસા હું તમને આપી દઈશ મેં કહ્યું ને હું આપી દઈશ તમને અને જો ન મળે તો તમારે એની સાથે જે કરવું એ કરજો ઠીક છે તમારી જબાન ઉપર હું જાઉં છું અને એ નીરજ સાલા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર
તારા કરતા તો તારી આ બૈરી ખાનદાન છે,